વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ બબાલ મચાવી છે ટેકનોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટને લઈને હોબાળો મચ્યો છે હજુ સુધી રીએસેસમેન્ટના પરિણામ ન આવતા આક્રોશ ફી ભર્યા છતાં ઓનલાઈનમાં ફી ન ભરેલું હોવાનો બતાવતા હોવાનો આરોપ ડીનની ચેમ્બરમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો ડીન ધનેશ પટેલે ફરી વિદ્યાર્થીઓને બાહેધરી આપી

મે ભરી દીધી છે તો મારું પેન્ડિંગ પેન્ડિંગ બતાવે છે તો મારે શું કરવાનું મારે શું કરવાનું ચાર મહિનામાં હું હોસ્ટેલમાં એડમિશન નથી મળ્યું તો મારે શું કરવાનું મારે પીજી મારે આ તકલીફ છે પંદર દિવસથી હેડ ઓફિસ આ ડીન ઓફિસ અને એક તો ડીન સાહેબ ત્રણ ત્રણ ફેકલ્ટીને સંભાળે છે એવડી ઉંમરે ત્રણ ત્રણ ફેકલ્ટીને ક્યાં સાંભળવાની આવે એક ફેકલ્ટી ને સંભાળાતી નથી તો એ ત્રણ ત્રણ એમ પાંચ પાંચ કલાક તો વેઇટ કરવો પડે અહીંયા તો આવે છે જોરદાર આક્ષેપ કર્યા છે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીનું કહેવું છે કે ચાર ચાર મહિનાથી તેઓ હેરાન થઈ રહ્યા છે અને ત્યાં સુધી કે ડીનની ઉંમરને લઈને પણ આક્ષેપો કર્યા અને તેમની ક્ષમતા પર પણ આ વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યા જોકે ડિનની એવી ધારણા છે એવી બાહેધરી છે કે કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય નહીં થાય શુક્રવાર સુધીમાં પરિણામ આવી જશે પણ સવાલ એ છે કે આટલા સમયથી પરિણામ આવ્યું કેમ નથી આખરે આ વખત કેમ આવ્યો કે જ્યારે વિદ્યાર્થીઓએ આટલું ઉગ્ર બનવું પડ્યું આટલી ઉગ્રતાથી રજૂઆત કરવી પડી આટલી ઉગ્રતાથી હોબાળો મચાવવો પડ્યો ત્યાં સુધીની ફરજ પડી ટેબલ પર બેસીને આ વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છેલ્લા ચાર મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના દરેક દીકરાઓ છોકરાઓ છોકરીઓ એ મારા છે એમના માટે હું હંમેશા પ્રયત્નશીલ છું હું સવારે સાડા સાતથી કામ કરું છું એમના માટે ને મેં ક્યારેય એમને અન્યાય નથી થવા દીધો ને થવા પણ નહીં દઉં અને ફરીથી કહું છું તમને કે આ છોકરા મારા છે એના પ્રત્યે કોઈ અમારું દ્વેષભાવ કેવું છે નહીં અને એક ટેકનિકલ કારણોસર થોડો મુદ્દો થઈ ગયો હવે એનો પ્રશ્ન મેં રિઝોલ્વ કરી દઈશું